વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે મળશું નીટ અને AIPMTમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ. એમાં આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરશું, ન્યૂટનના ગતિના નિયમો. ઓકે, તો લેટ સ્ટાર્ટ. આ તમારી સ્ક્રીન ઉપર જે ક્વેશ્ચન દેખાઈ જાય તો તમે પોઝ કરીને પહેલાં જાતે ગણવાની ટ્રાય કરો, પછી આપણે ગણીશું. ઓકે, ઓકે, હવે આપણે ગણવાની શરૂઆત કરીએ. દાખલા નંબર એક, શું કીધું છે આમાં? કે 45 ડિગ્રીના ઘર્ષણાંક ઢાળ પરથી એક પદાર્થને સરકતા લાગતો સમય એ ઘર્ષણ રહિત સપાટી પરથી સરકતા લાગતા સમય કરતાં બમણો હોય તો ઢાળની સપાટી અને પદાર્થ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે? તો આના માટે આપણને સૂત્ર બધાને ખબર છે, શું આવે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા 1 - 1/n² આવું સૂત્ર છે. તો શું થાય? હવે આપણને બધી વસ્તુ આપેલી છે, મૂકી દો. ટેન થીટા 45નો ખૂણો, 1 - 1/n શું આપેલું છે? બમણો સમય આપેલો છે, એટલે n બરાબર શું થશે? 2 થશે. તો 2નો વર્ગ, 10 45 1 - 1/4, તો શું થશે? 3/4 0.75. મ્યુનું મૂલ્ય શું આવશે આપણને? 0.75. ચાલો દાખલા નંબર 2. આમાં શું કીધું છે આપણને? કે 5 કિલોગ્રામ દળનો એક સ્થિર પદાર્થ વિસ્ફોટ પામીને 3 ટુકડામાં વિભાજિત થાય છે. આ ટુકડાના દળ 1:1:3 ગુણોત્તરમાં છે. સમાન દળના 2 ટુકડાઓ એકબીજાથી લંબ રૂપે 21ના ઝડપથી ગતિ કરે છે તો ભારે ટુકડાનો વેગ કેટલો હશે? આપણને ખબર છે, શું આપ્યું છે આપણને? 2 ટુકડા લંબ રીતે જાય છે, તો અહીંયા આકૃતિ જો આ રીતે જશે. ફોર એક્ઝામ્પલ, એકનું દળ એમ લઈ લો તો બીજાનું પણ દળ એમ, તો 2 ટુકડા આ રીતે ગતિ કરતો ત્રીજો ટુકડો આપણને ખબર છે આ દિશામાં ગતિ કરશે. દાખલા તરીકે આનું એમ એમ છે તો આનું દળ કેટલું છે? 1:1:3 સમપ્રમાણ છે, એટલે 3m હશે. ઓકે, આ એક્સ દિશામાં છે, આ વાય દિશામાં લંબ છે, આ બાજુ વેગ છે 21 મીટર પ્રતિ સેકન્ડ ને ઉપર તરફ પણ વેગ છે 21 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે ભારે ટુકડો એટલે આ 3m દળના વેગ, એનો વેગ ધારી લો કે વી છે. હવે આપણને ખબર છે કે આવા દાખલા હોય તો શું મૂકવાનું થાય? વેગમાન સંરક્ષણનો નિયમ લાગે, તો મૂકો. ચાલો, શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. શરૂઆતમાં વિસ્ફોટ થયા પહેલાં પદાર્થ કેવો હોય? સ્થિર હોય, તો શરૂઆતનું વેગમાન 0. અંતિમ વેગમાન m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3. ચાલો મૂકી દો. પહેલાં દળ m, એનો વેગ છે 21 i કેપ. બીજા પદાર્થનો વેગ શું થશે? દળ m, એનો વેગ y દિશામાં છે તો શું આવશે? 21 j કેપ. પ્લસ ત્રીજા પદાર્થનું દળ 3m, એનો વેગ આપણે v ગોતવાનો છે. હાલો, આ બધામાંથી શું છે? m કોમન નીકળી જશે, એટલે નીકળી જશે, ઉડી જશે. તો શું લખાય? હવે 3v બરાબર 21 i કેપ પ્લસ 21 j કેપ. તો v બરાબર શું થશે? 7 i કેપ પ્લસ 7 j કેપ. તો આ તો v મળી ગયો. આપણે શું ગોતવાનું છે? મૂલ્ય ગોતવાનું છે. તો આપણને ખબર છે v નું મૂલ્ય શું લખાય? મૂલ્ય શું હોય તો શું લખાય? અંડરરૂટ ઓફ vx² પ્લસ vy² મૂકી દે અહીંયા. અંડરરૂટ ઓફ 7નો વર્ગ 49, પાછો 7નો વર્ગ 49, તો આ જવાબ શું આવશે? 7√2. મતલબ આપણો આન્સર થશે ઓપ્શન નંબર એ. ચાલો નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 3. આમાં આપણને શું કીધું છે? 1000 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો પદાર્થ જેનું દળ 6000 કિલોગ્રામના રોકેટમાં ઈંધણનો વપરાશનો દર કેટલો હશે? તો આપણને વેગ આપેલો છે અને દળ આપેલું છે, તો આપણે વપરાશનો દર ગોતવાનો છે. તો આપણને ખબર છે બળનું સૂત્ર, 2 સૂત્ર આવે, એક F=ma અને બીજું સૂત્ર આવે dm/dt × v. હાલો, આપણને દળ આપેલું છે 600 કિલોગ્રામ, મૂકી દો. હાલો, પ્રવેક્ષ્યનો શું હશે? ગુરુત્વ પ્રવેગ જેટલો હશે, એટલે 10 આવશે. હવે dm/dt એટલે શું થશે? ઈંધણના વપરાશનો દર, તો તે આપણે ગોતવાનો છે. તો dm/dt, હાલો, એનો વેગ, રોકેટનો વેગ આપણને આપેલો છે 1000. હાલો, અહીંયાથી આ કેન્સલ કરી દો. તો dm/dt શું મળ્યું? 6 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. ઓકે, ઓપ્શન નંબર સી જવાબ આવશે. આગળ જઈએ, દાખલા નંબર 4. આમાં શું કીધું છે આપણને? એમ દળનો એક કણ v1 જેટલા અચળ વેગથી ગતિ કરે છે. કણને આઘાત આપતા તેનો વેગ v2 થાય છે, તો આઘાતનું મૂલ્ય કેટલું હશે? તો આપણને ખબર છે આઘાતનું ઇમ્પલ્સનું સૂત્ર શું આવે? સંકલન f dt. હાલો, તો આ શું થાય? વેગમાનમાં થતો ફેરફાર, તો શું લખાય?
एम वी टू माइनस एम वी वन, एम कॉमन काढ़ी लो तो शू वी टू माइनस वी वन, तो आप जवाब ऑप्शन नंबर ए। ओके नेक्स्ट दाखला नंबर पांच, आम आपने शू कीधु नियमित एवं भारे साकड़ समक्ष थी टेबल सपाटी पर पड़ी है, एक टेबल है एक साकड़ आपेली है आ रीते, धारी लो कि साकड़ लंबाई एल है लटकती लंबाई एल डेश है तो ऊपर लंबाई के लिए थे एल माइनस एल डेश। चलो साकड़ और टेबल सपाटी वच्चे घर्षणाक आपने पॉइंट पच्चीस आपेलो है तो साकड़ी कुल लंबाई केटलामो भाग धार साथ लटकते रही सके, तो आपने खबर है अपनी आ साकड़ म्यू सूत्र शू आवे टेबल पर थी लटकती लंबाई छेद में टेबल पर रहेली लंबाई आवशे, शू आवशे टेबल पर रहेली लंबाई, तो आउं थशे एल डेश अपॉन एल माइनस एल डेश, आना पर एल डेश सूत्र शू थशे म्यू एल अपॉन वन प्लस म्यू, आप शू गोतवा कुल लंबाई केटलामो भाग लटकतो हे तो शू थे वस्तु एल डेश अपॉन एल थे, आम एल डेश अपॉन एल करो तो शू आवशे म्यू अपॉन वन प्लस म्यू, मूकी दिया लो म्यू अपन ने पॉइंट पच्चीस आपेलो है पॉइंट पच्चीस छेद में वन प्लस पॉइंट पच्चीस, तो पॉइंट पच्चीस छेद में एक पॉइंट पच्चीस तो पांच वे भाग चले तो वन अपॉन पांच पॉइंट वीस, तो आ पॉइंट में आयु एने टकावारी में फेरव तो गुणिया सौ आज से वीस टका, आप जवाब ऑप्शन नंबर ए वीस टका। आग छठो हूँ कीधु आम आपने बल भौतिक स्वतंत्रता कोना ऊपर आधार राखे चे? तो आपने खबर है न्यूटन गति प्रथम नियम कोना माटे नो चे? जड़त्व की व्याख्या आपे, जड़त्व में शू हो ज्या लगी पदार्थ बल न लगे त्या लगी पदार्थ पोता गति जाळवी राखे तो यहाँ अपने बल लगाड़वानू नथी, तो आपने खबर है बल थी स्वतंत्र क्यारे थाय न्यूटन गति प्रथम नियम साथे। आग जाइए दाखला नंबर सात, छास माथी माखण कया बलना कारण छूटू पड़े, अपने खबर है छास हो शू करे आम वलणता हो तो शू थाय माखण क्या वच्चे भेगू थे बधु तो ये कई रीते थाय क्यों बल लगत है आमा केन्द्रगामी बल लगत है तो शू जवाब ऑप्शन नंबर सी, जेने प्रेक्टिकल जो है घरे जाते जाइने छास वलवी नाखवा एट काम थी जाए तमने खबर पड़ी जाए। ओके चलो आग दाखला नंबर आठ, आम शू कीधु अपने एक कार समक्षित रस्ता पर 72 किलोमीटर प्रति सेकंडनी झड़पथी गति करे छे। जो कारना टायर अने रस्ता वच्चेनो स्थित घर्षणांक पॉइंट पांच होय तो कार थोभे ते पहेला ओछामां ओछुं केटलुं अंतर कापेलुं हशे, आपणने खबर छे कार थोभे होय तो कारने पहेला ब्रेक मारी पड़े तो ब्रेक मारी तो प्रतिप्रवेग लागे, हलो घर्षण बल लागे छे त्यारे आपणने प्रवेगनुं मूल्य खबर छे प्रवेग शुं थाय म्यू जी जेटलो हशे, हलो गोती लईए पहेला प्रवेग म्यू पॉइंट पांच जी नु मूल्य दस तो पांच मीटर प्रति सेकंड स्क्वायर एटलो प्रति प्रवेग लागतो हशे। हवे आपणने जो शरूआतनो वेग आपेलो छे अंतिम वेग आपणने खबर छे कार उभी थाय एटले अंतिम वेग केटलो थाय शून्य थाय अने अंतर आपणे गोतवानुं छे तो सूत्र कयुं लागशे वी स्क्वेर माइनस यू स्क्वेर बराबर टू ए डी, पण अहीं जो आपणने बधा ऑप्शन मीटरमां आपेला छे तो आपणने आपेलुं छे किलोमीटर प्रति कलाक तो एने पहेला मीटरमां फेरवुं पड़शे, तो बोतेर गुणिया हज़ार भाग्या छत्रीसो आवड़ी गयु छत्रीस दू बोतेर तो आटलू थे वीस मीटर प्रति सेकेंड, हाल हवा मूकी दो अंतिम वेग जीरो प्रारंभिक वीस तो वीस नो वर्ग चार सौ इज इक्वल टू बे एनो प्रति प्रवेग है माइनस पांच ने अंतर आप गोतवा तो पांच दू पे माइनस माइनस कैंसल कर नाखी पांच दू दस तो एक दस अँ वड़ी जाए तो अंतर के चालीस मीटर। ओके तो आप जवाब ऑप्शन नंबर बी। आग दाखला नंबर नौ हूँ कीधु आम एक वंदरो झाड़नी डाड़ी पर थी अचल प्रवेग थी नीचे उतरे छे। जो डाड़ी तनाव क्षमता वंदड़ा वजन बल करता 75% जेटली हो आपने कीधु तनाव क्षमता के 75% ऑफ एम जी अव थे तो आ के थे पॉइंट 75 एम जी
તો ડાળી તૂટ્યા વગર વાંદરો ઓછામાં ઓછી કેટલા પ્રવેગથી નીચે તરફ સરકી શકે? આપણને ખબર છે વાંદરો ઝાડ ઉપરથી નીચે વળતો હોય તો પરિણામી પ્રવેગ કેટલો લાગે? જી માઇનસ એ જેટલો લાગે કે નહીં? એ પ્રવેગથી વાંદરો નીચે ઉતરતો હોય તો પરિણામી પ્રવેગ કેટલો લાગે? જી માઇનસ એ. ચાલો આનું બળ ગોતવું હોય તો એમ જી થાય, તો એમ જી માઇનસ એ. આ કોના જેટલો હોવો જોઈએ? મહત્તમ કેટલો હોય શકે? તણાવ બળ જેટલો હોય શકે? ટી જેટલો. ઓકે, તો મૂકી દો ટી, આપણને ખબર છે 0.75 એમ જી થાય. હાલ એમ એમ કેન્સલ કરી નાખીએ તો શું આવશે? જી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 75 જી. તો એ બરાબર જી માઇનસ 0.75 જી. કેટલું થશે? 0.25 જી. જી આપણને ખબર છે કેટલું હોય? 10. તો શું થશે? 0.25, અથવા એને બીજા સ્વરૂપમાં હું લખાય 1/4. તો આવશે જી બાય 4. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, જી બાય 4. દાખલા નંબર 10. આમાં આપણને શું કીધું છે? થીટા કોણ ધરાવતા ઢાળ પર એક બ્લોક અચળ વેગથી નીચે તરફ સરકે છે. હાલો આપણે અહીં એક ઢાળ દોરી લઈએ. હાલો એક ઢાળ છે, આના ઉપર એક બ્લોક છે. અચળ વેગથી ગતિ કરે મતલબ શું થયું? એનો અચળ વેગ હોય ત્યારે પ્રવેગ કેટલો હોય? 0. તો પ્રવેગ શૂન્ય હોય મતલબ તેના પર લાગતો બળ કેવો છે? શૂન્ય હશે. હાલો આપણે એના ઉપર લાગતા બધા બળ દર્શાવીએ. નીચે તરફ આપણને ખબર છે આ થીટા ખૂણો છે, નીચે તરફ વજન બળ એમ જી લાગતું હોય. તો આ બાજુનો ખૂણો કેટલો થશે? થીટા થશે. તો આ બાજુ પાસેનો ઘટક થાય એમ જી કોસ થીટા, ઉપર તરફ લંબળ લાગે એન, આ બાજુ એમ જી સાઇન થીટા. બીજું શું લાગે? ઘર્ષણ બળ લાગતો હશે. આ બાજુ કેટલો લાગતો હશે? એફ. તો આપણે આને ખબર છે એફ બરાબર શું થશે? કુલ બળ આના ઉપર 0 કરવાનું છે. તો આપણે પહેલાં લંબ દિશાનું બળ લઈએ. લંબ દિશાનું બળ શું થશે? એન બરાબર એમ જી કોસ થીટા. આપણે ખબર છે ઘર્ષણ બળનું સૂત્ર આપણને શું થાય? મ્યુ એન થશે. તો આ શું થશે? મ્યુ એમ જી કોસ થીટા. હાલો આના ઉપર પરિણામી બળ શૂન્ય કરો મતલબ નીચે તરફ લાગતું બળ અને ઉપર તરફ લાગતું બળ કેવું હશે? સરખું હશે, તો જ પરિણામી બળ શૂન્ય થશે. તો શું હશે? એફ બરાબર એમ જી સાઇન થીટા. હાલો અહીંયા મૂકી દો, મ્યુ એમ જી કોસ થીટા બરાબર એમ જી સાઇન થીટા. તો જો એમ જી એમ જી કેન્સલ થઈ જાય, તો મ્યુ બરાબર શું થાય? સાઇન થીટા અપોન ટેન થીટા, સાઇન થીટા અપોન કોસ થીટા. તો આ શું થશે? ટેન થીટા. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી, ટેન થીટા. આગળ દાખલા નંબર 11. આમાં આપણને શું કીધું છે? એક રોકેટ આપેલું છે જે 60ની ઝડપથી ઉપર ગતિ કરે છે, ત્યારે તેમાં 1 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના બહાર વાયુ નીકળે છે, તો રોકેટ પર કેટલું બળ લાગતું હશે? તેના બળનું સૂત્ર આપણને ખબર જ છે, એફ બરાબર શું આવે? ડીએમ બાય ડીટી ઇન્ટુ વી. તો આપણને આ ઇંધણનો વપરાશનો દર આપેલો છે 1 કિલોગ્રામ, વેગ 60 કિલોમીટર પ્રતિ સેકન્ડ, એને મીટરમાં ફેરવીએ તો શું થાય? 60,000 થશે. તો આ શું થશે? 60,000 ન્યૂટન. તો આપણો જવાબ આપશે ઓપ્શન નંબર ડી, 60,000 ન્યૂટન. આગળ જોઈએ દાખલા નંબર 12. એમાં શું કીધું છે? એક વ્યક્તિ બંદૂકમાંથી 200 કિલોગ્રામની ગોળી છોડે છે, તો શું થાય? 5ના વ્યક્તિ ગોળી છોડે છે. જો ગનનું દળ 1 કિલોગ્રામ હોય તો બંદૂકને પાછળની તરફ, આપણને ખબર છે ગોળી છોડે તો શું થાય? બંદૂક પાછળની તરફ આવે, તો પાછળની તરફ ધક્કો લાગે ત્યારે શું થાય? આપણને ખબર છે આવા દાખલામાં આપણે શું કરીએ? વેગમાન સંરક્ષણનો નિયમ મૂકીએ. તો મૂકો, શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. શરૂઆતનું વેગમાન બંને સ્થિર હોય એટલે શૂન્ય થાય. અંતિમમાં m1v1 પ્લસ m2v2, અથવા ડાયરેક્ટ લખી દઈએ આપણે શું થશે? m1v1 બરાબર m2v2. તો શું થાય? m1 ગોળીનું દળ 0.2 ગ્રામ, 0.2 કિલોગ્રામ રીટેક. દાખલા નંબર 12 શું કીધું છે? આમાં એક વ્યક્તિ બંદૂકમાંથી 200 ગ્રામની ગોળીઓ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડે છે. જો ગનનું દળ 1 કિલોગ્રામ હોય તો બંદૂક પાછળની તરફ કેટલી વેગથી ધકેલાશે? આપણને ખબર છે જ્યારે ગમે ત્યારે ગોળી છોડે તો શું થાય? ગોળી આગળ જાય અને બંદૂક પાછળની દિશામાં લાગે. તો એવામાં આપણે શું કરીએ છીએ? વેગમાન સંરક્ષણનો નિયમ લગાડીએ છીએ. તો એમાં મૂકો, હાલો m1v1 બરાબર m2v2. હાલો પહેલો ગન લઈએ 1 ને, તો ગન, ગનનું દળ 1 કિલોગ્રામ, ગનનો વેગ આપણને ગોતવાનો છે v,
હલો બીજું ગોળી 200 ગ્રામ આપ્યું એને કિલોગ્રામમાં ફેરવવું પડશે તો કેટલું થશે 0.2 કિલોગ્રામ એનો વેગ 5 આપેલો છે તો 5 × 10 તો શું થશે 5 × 0.2 એટલે 1 આવશે તો વેગ કેટલો થશે 1 મીટર પ્રતિ સેકન્ડ ઓપ્શન નંબર એ આગળ દાખલા નંબર 13 શું કીધું છે આમાં એક પદાર્થ પર એફ 6i-8j પ્લસ 10k જેટલું બળ લાગતા તે 1 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ગતિ કરે છે તો પદાર્થનું દળ કેટલું હશે આપણને ખબર છે એફ બરાબર શું થાય એમ એ થાય તો એમ બરાબર શું થશે એફ બાય એ તો પહેલાં આપણે બળનું મૂલ્ય ગોતવું પડશે હાલો બળનું મૂલ્ય ગોતો બળનું મૂલ્ય શું થાય અંડર રૂટ ઓફ 6 નો વર્ગ 36 8 નો વર્ગ 64 10 નો વર્ગ 100 અંડર રૂટ ઓફ 200 તો આ શું લખાય 10√2 ન્યૂટન એટલે બળ લાગે તો હવે દળ ગોતી લ્યો દળ બરાબર શું થાય આ 10√2 પ્રવેગ આપણને 1 આપેલો છે તો દળ કેટલું થશે 10√2 કિલોગ્રામ તો આનો જવાબ આવશે આપણે ઓપ્શન નંબર સી 10√2 kg દાખલા નંબર 14 એક પદાર્થ પર 10 ન્યૂટન બળ લગાડતા તે 1 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરે છે તો આ પદાર્થનો દળ કેટલો છે આપણે આગળનો દાખલો જોયો સેમ ટુ સેમ જ રીત એફ બરાબર એમ એ તો એમ બરાબર એફ બાય એ બળ આપણને 10 ન્યૂટન આપેલું છે પ્રવેગ 1 છે તો દળ કેટલો થશે 10 કિલોગ્રામ એમ બરાબર 10 કિલો તો આન્સર આવશે આપણો ઓપ્શન નંબર સી દાખલા નંબર 15 આમાં શું કીધું છે 1 કિલોગ્રામ દળ ધરાવતો સ્થિર પદાર્થ પર 6 ન્યૂટન બળ લાગે છે આ સમય દરમિયાન પદાર્થ 30 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો પદાર્થ પર કેટલા સમય સુધી બળ લાગ્યું છે તે આપણે ગોતવાનું છે ચાલો આપણને જો બળ આપ્યું છે દળ આપ્યું છે તો પ્રવેગ મળી જાય એફ બરાબર એમ એ બરાબર એફ બાય એમ બળ 6 ન્યૂટન દળ 1 કિલોગ્રામ તો પ્રવેગ આવશે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ચાલો આપણને પ્રવેગ મળી ગયો આપણને આ સમયમાં અંતિમ વેગ ખબર છે શરૂઆતનો પદાર્થ કેવો છે સ્થિર છે તો શરૂઆતનો વેગ કેટલો થાય 0 શરૂઆતનો વેગ ખબર છે અંતિમ વેગ ખબર છે પ્રવેગ આપણી પાસે છે અને સમય ગોતવો છે તો કઈ સૂત્ર લાગે વી બરાબર યુ પ્લસ એટી હાલો અંતિમ વેગ 30 શરૂઆતનો વેગ 0 પ્રવેગ 6 સમય આપણે ગોતવાનો છે તો ટી બરાબર શું થશે 30/6 5 સેકન્ડ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી 5 સેકન્ડ ઓકે આજે આપણે અહીંયા સુધી રાખીએ અહીંયા બીજા તમને થોડાક દાખલા હોમવર્ક માટે આપેલા છે તમે આ ટ્રાય કરજો જો ન આવડે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભણવાના છીએ તો એમાં પછી નેક્સ્ટ લેક્ચર જોજો ઓકે આ 1 થી 15 દાખલા તમને હોમવર્કમાં આપવામાં આવે છે એ 15-15 દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી ભણીશું ઓકે તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ